આપણે આપણા કામને એટલી હદે નિમ્ન સ્તરે જોતા થઈ ગયા છે, સમજાવતા થઈ ગયા છે કે આપણને ખબર જ નથી યાર 24 કલાકમાં તમે 18 કલાક કયું કામ કરો છો. આપણે આપણા કામ રોદણાથી રોવાની શરૂઆત કરીએ છીએ એટલે સામેવાળી વ્યક્તિને સાંભળવાની નહીં, સમજવાની નથી જરૂર, એટલે મોબાઈલમાં બરાબર બરાબર ઓકે ઠીક ઠીક રાખલે ને કામડી રાખલે. જ્યારે તમારો પતિ તમને એવું કે લગ્નના 25 વર્ષ પછી, લગ્નના 25 વર્ષ પૂરા થાય છે ત્યારે શું જોઈએ છે, તો આપણી પાસે ઓલમોસ્ટ યાદી તૈયાર હોય છે, અથવા તો 24મા વર્ષે આપણે નક્કી કરી લીધું હોય કે 25મા વર્ષે આપણે શું માગવું, કઈ ડિઝાઇનની બંગડી આપણે લેવી છે. આપણે ક્યારેય એ વ્યક્તિને એવું નથી કહેતા 25 વર્ષ મારી જિંદગીના જુવાનીના શ્રેષ્ઠ દિવસો મેં તને આપ્યા છે. મારા પીરિયડ્સમાં મારા પેટમાં દુખવાના ક્ષણે પણ તારા ઘરમાં આવતા 8 મહેમાનોને મેં ગરમ દૂધ પીધું છે. ક્યાંક સંધિવા મને સતત રસોડામાં ઉભા રહેવાના કારણે પણ છે, અને ક્યાંક તારા ને મારા ઝઘડાના લીધે થતા ઉજાગરના હિસાબે પણ મારે આંખમાં કાળા કુંડાળા છે. એના બદલે આજ 25મા વર્ષે કોઈ જ મને તું જોતો નથી, કોઈ જ મને ભેટ નથી જોતી, મને તું જોઈએ જ નહીં, મારો ફોન નહીં તારો ફોન, તું કે એ જગ્યા ખુલીને હું મારા અંગમાં અણગમા કહીશ, ખુલીને તારા અણગમાં હું સ્વીકારીશ, દિલથી હું તને માફ કરી દઈશ અને દિલથી હું માફી માંગી લઈશ. એક ક્ષણે ક્ષણ હું તારી પાસે આભાર માનીશ અને આશા રાખીશ કે તું પણ મને એક યાદી આપ કે જેમાં તને એવું લાગવું જોઈએ કે આ જગતમાં 25 વર્ષ પસાર કર્યામાં જો આ સ્ત્રી ન હોત તો 25 સેકન્ડ પણ જીવી ન શકે. પણ આપણી પાસે આવી યાદી છે નહીં, કારણ કે આપણે ઇન્સ્ટાગ્રામ ઉપરથી ને ફેસબુક ઉપરથી 25મી એનિવર્સરી કઈ રીતે ઉજવવી એની કોપી પેસ્ટ કરીએ છીએ. આપણી ફોટા પડાવવાની સ્ટાઇલ નક્કી છે, આને આ બાજુ તો આપણે ઓલા જાડે જ પડાવવાનું થાય છે. એના હસબન્ડે જો કમર ઉપર હાથ રાખ્યો છે, જો મારા કમર ઉપર હાથ હોય અને ચરબી દેખાતી હોય તો એમ કહેશે તું મન ગળે રહે. કોપી એ તે આપણે દિલથી નથી કરી શકતા, એમાં એ તે આપણે થોડું કામ કરવાનું. આપણું સારું મને સખત વિરોધ છે. અત્યારે આપણે બધા ફિલ્ટર વાપરીએ છીએ, ફિલ્ટર વાપરીએ છીએ, એટલે હું છું એના કરતા હું એટલી બધી સુંદર લાગું, એટલી બધી સુંદર લાગું. તમને એવું લાગે છે કે તમને જે 300 લાઈક મળે છે એ લોકો એટલા મૂર્ખાઓ છે ને, તમને ક્યારે જોયા નથી. એ લાઈક કર્યા પછી કે છે આ ફિલ્ટર છે, હા મેં મળે જ ખબર. સાહેબ તમે 2 મિનિટની સેલ્ફીની અંદર તમે તમારો ચહેરો સેલ્ફીમાં તો તમને જ તમે જોવો છો, એ 2 મિનિટ 2 સેકન્ડની સેલ્ફીમાં તમારા ચહેરા ઉપરના દાગને તમે સ્વીકારી ન શકતા હો, તમારી કાળાશને તમે ન સ્વીકારી શકતા હોય, તમારા કાળા કુંડળાને ન સ્વીકારી શકતા હોય, તો તમે કેવી રીતે અપેક્ષા રાખો કે જગતનો તમારી બેઠેલો તમારો પતિ તમારો વ્યક્તિ તમારા આજુબાજુવાળા વ્યક્તિ સ્વીકારે, તમે નથી સ્વીકારતા. પહેલા મારું કુરૂપ હોવું એ પણ મારી સુંદરતાનો ભાગ છે, કેમ નહીં કેમ નહીં. મને મારે હેરના ઇશ્યુઝ છે, મને એક બહુ ભયંકર વચમાં બીમારી આવી જેના હિસાબે મારા વાળ વયા ગયા, તો મને મારે આ રીતનો લુક રાખવો પડે છે. તો મને કેટલાય લોકો એવું કહે તમે હવે સાડી નથી પહેરતા, હો તમે પહેલા જેવા નથી દેખાતા. એટલે હું ચોખ્ખું કહું છું કે જે દિવસે મને હું મારી જાતને કુરૂપતા સાથે વાળ વગરની સ્વીકારતી થઈ જઈશ તે દિવસે રાખીશ, બાકી આ લુકમાં હું અરીસામાં જોઈને નીકળું ત્યારે હું મારી જાતને આઈ લવ યુ નિહલ કહીને નીકળું, બાકી તમે 70 જણા હેટ્યું ગયો તો મને હું ફેર ફેર. તમને હું આ લુકમાં ન ગમતી તો ન જોવો યાર, હું કઈ ગંગોત્રી દેવા કે મને જોવો પ્લીઝ. મુહૂર્ત આ છે, સમય આ છે, ચોઘડીઓ આ છે. આ પૃથ્વી પરની દરેક વ્યક્તિને ઈશ્વરે જેવી ઘડી છે એવો દેખાડવાનો એને 100% અધિકાર છે. મધર ટેરેસા દેખાવડા રૂપાળા અને નમણા હતા એટલે એને નોબેલ પ્રાઇઝ નથી. તમે જો વિશ્વમાં જેટલી મિસ વર્લ્ડ થઈ ને બીજા વર્ષે ભૂલાઈ જાય છે, આજ સુધી મધર ટેરેસાનું નામ કોઈ પૂછી નથી. ઐશ્વર્ય આવી હતી ત્યારે આપણને એમ થયું હવે તો ઉપરવાળાએ સુંદરતાની ફેક્ટરી બંધ કરી દીધી, હવે આનાથી બધું સુંદર કંઈ આવે જ નહીં.
સાવ નાનકડી એવી આલિયા આવી દીપિકા આવી જોવા દયા નથી. સાહેબ જે ક્ષણ ભંગુરતાના આધારે પોતાનું સ્થાન બનાવે છે એને યાદ રાખવાનું કે ક્ષણ ભંગુરતા ટકી જશે. હું જુવાન છું ત્યાં સુધી મારું સ્થાન છે, મારું વૃદ્ધત્વ તમારે સ્વીકારવું પડે, મારા વગર તમે ચલાવી જ ન શકો, ગમે એટલું તમે કરો તો. ત્યારે તમારે વિચારવાનું હોય કે હવે એ જર્ની તમારે બધાએ આપણે બધાએ સ્ટાર્ટ કરવાની જરૂર છે કે હું કાંઈ નહીં, મારી વાતોમાં એટલો અવાજ હશે, મારા વિચારમાં એટલી ક્લેરિટી હશે. હમણાં જ પદ્મભૂષણ જે સ્ત્રીને મળ્યું, હા પદ્મભૂષણ જ મળ્યું, એ સ્ત્રી છત્તીસગઢના રાયપુર નામના એક બહુ જ નાના ગામડામાં, એટલે આપણું કાળિયાબીડ થાય ને એટલા નાના ગામડાની અંદર એને નાનપણથી એ સ્ત્રીને ભણવાની ઈચ્છા હતી કે ભણીએ ને તો જીવનમાં બધું આગળ વધી જવાય, એવી એક ગેરસમજણી સ્ત્રી. ભણેલા તો આપણે બધા છીએ એટલે હું ગેરસમજણ કહું છું, એટલે આવી ગેરસમજણ એ સ્ત્રી હતી કે આપણે બધા ભણીએ તો આપણને સારું પડી જાય. એને ભણવા માટે પોતે ભણી ન શકી, 16 વર્ષની હતી ત્યારે લગ્ન કર્યા, 4 સંતાનોની માતા થઈ, પણ તોય અંદરની એક સ્ત્રી મેં સતત પૂછતું હતું કે ભણવું જોઈએ, ભણવું જોઈએ, ભણવું જોઈએ. એ સ્ત્રી ખાડા ખોદવાનો હતો, આપણે રોડ ઉપર ખાડા ખોદી ઘણી બધી તમે સ્ત્રીઓને જોતા હતા, એ ખાડા ખોદવાની ઓલામાં હતા અને એની સાથે બેઠેલ કેમ હું ને સરલા બેઠે સાથે બાજુબાજુમાં ખાડા ખોદતા હોય ને તો હું નાની હતી ત્યારે મને બહુ ભણવાની ઈચ્છા છે પણ આપણે પણ ન ભણાય આપણી દીકરીને ભણે એમ કરતા કરતા જમતી વખતે 5-10 સ્ત્રીઓનું ગ્રુપ બને છે અને નક્કી કરે છે કે આપણા ખાડા ખોદવામાંથી રોજ થોડું કંઈક બચાવવું ને એક બેંક થોડું કંઈક બચાવવું ને એક બેંક એ બેંક બને છે એમાંથી પૈસા બચે છે એમાંથી એ મશરૂમનો બિઝનેસ સ્ટાર્ટ કરે છે અને એમાંથી જે ઇન્કમ આવે છે એમાં એ દરેક સ્ત્રીઓ પોતાની દીકરીઓને તો ભણાવે છે પણ આજુબાજુની ગામની દીકરીઓને પણ ભણાવે છે અને એને પદ્મભૂષણ મળે છે. આપણે આપણી જાતને પૂછવું જોઈએ, અહીંયા બેઠેલી ઓલમોસ્ટ બધી સ્ત્રીઓ પાસે લેટેસ્ટ મોબાઈલ છે, દરેક પ્રસંગે 3 વારથી વધુ કપડા પહેરી શકે એટલા કપડા છે, દરેક પાસે લોકરમાં ન સમાય એટલા ઘરેણા છે, ઘણો જ પૈસો છે. તમારા હિસાબે તમારા આજુબાજુની એકાદ સ્ત્રીને સુખી કરવાનો સંકલ્પ તમારામાં છે ખરો? ત્યારે ક્યાંક આપણે થોડાક શરમાઈએ છીએ. આપણે એટલું ગર્વથી નથી કહી શકતા કે હું જે સેનિટરી પેડ વાપરું છું એ મારી કામવાળી અને એની દીકરીને માટે પણ લાવું છું. મેં એવી સ્ત્રીઓ જોઈ છે કે એની કામવાળીને એની કામવાળી જેમ કે હું હજુ પીરિયડ્સમાં છું અને હું આટલા કચરા પોતા નહીં કરું તો એની એવી રીતે ખીજાતી હોય છે કે તું જલ્દી કરજો મારે આજે હોસ્પિટલમાં પ્રૂફ દેવા જવાના છે.